એક નવો બંગલો બનાવ્યા પછી તમને પ્રશ્ન કરું, બંગલાની અંદર ડ્રોઈંગ રૂમ પણ હોય અને બાથરૂમ પણ હોય, બરાબર છે? બેમાંથી એકે વગર ચાલી શકે ખરું? ડ્રોઈંગ રૂમ પણ જરૂરી છે, બાથરૂમ પણ જરૂરી છે, પણ હવે મારો પ્રશ્ન એ છે, ડ્રોઈંગ રૂમનું સ્થાન ક્યાં અને બાથરૂમનું સ્થાન ક્યાં હોય? ડ્રોઈંગ રૂમ એટલે દીવાનખાનું, ડ્રોઈંગ રૂમ એટલે તમારો મેઇન હોલ, ડ્રોઈંગ રૂમ બંગલામાં કઈ જગ્યાએ અને બાથરૂમ કઈ જગ્યાએ? ડ્રોઈંગ રૂમ મિડલમાં અને બાથરૂમ, બાથરૂમ કોર્નર પર. આ એક સામાન્યથી નિયમ છે, ગમે તેવો શ્રીમંત માણસ હશે કે ગમે તેવો મધ્યમ વર્ગી હશે, ડ્રોઈંગ રૂમ મિડલમાં હોય અને બાથરૂમ કોર્નર પર હોય. મારે તમને પૂછવું છે, તમારા જીવનની અંદર પૈસાનું સ્થાન ક્યાં અને પરમાત્માનું સ્થાન ક્યાં છે? સતીશભાઈ, આમ હાથ જોડવાથી નહીં ચાલે. 3 મહિના હાથ જોડી જોડીને તમે મને ઠંડો પાડી દીધો છે. હવે જતા જતા પણ મારે ગરમ થઈને તમને ગરમ કરીને જવું છે. જવાબ આપો, તમારા જીવનના બંગલાની અંદર પૈસાનું સ્થાન ક્યાં અને પરમાત્માનું સ્થાન ક્યાં છે? સમ્યક દર્શનની આરાધનાનો આજે 6ઠો પદનો દિવસ છે અને સમ્યક દર્શનની આરાધનાનું કેન્દ્ર સ્થાન જો કોઈ હોય ને, પરમાત્મા છે. પરમાત્માની આરાધના ને પરમાત્માની ઉપાસનાથી જ મોટા ભાગે આપણને સમ્યક દર્શન થતું હોય. તત્વા સૂત્રની અંદર લખ્યું છે, બે રીતે સમ્યક દર્શન થાય, તન નિસર્ગાત અધિગમાત્વા, સ્વાભાવિક પણ સમ્યક દર્શન થાય. અધિગમ એટલે દેવ અને ગુરુના માધ્યમે પણ થાય, સ્વાભાવિક બહુ ઓછા જીવોને સમ્યક દર્શન થાય. મોટા ભાગે કોઈ પણ જીવને જો સમ્યક દર્શન થતું હશે, કાં તો દેવ નિમિત્ત બને, કાં તો ગુરુ નિમિત્ત બને, કોઈ તીર્થની અંદર તમે પહોંચી જાઓ, દાદાના દર્શન કરો, ભક્તિ કરો, અને કરતા 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 ભીતરમાં જો આનંદ આવે ને, અનહદ આનંદ આવી જાય, અપૂર્વ આનંદ આવી જાય, તો સમજો એ સમયે તમને શેની પ્રાપ્તિ થઈ છે? સમ્યક દર્શન. જવાબ આપો, પૈસો કેન્દ્રમાં છે કે પરમાત્મા કેન્દ્રમાં છે? જેના ખાતર તમે જે છોડો એ તમારે મન મહત્વનું છે. હવે મને કયો, ભગવાન ખાતર તમે પૈસો છોડ્યો, ભગવાન ખાતર તમે પ્રસંગો છોડ્યા, ભગવાન ખાતર તમે તમારી નૌકાશી પણ છોડી ખરી, તમે શું એવોઈડ કર્યું છે મને બતાવો, એના આધારે હું તમને કહું કે તમને ભગવાન ગમે છે. પૈસા ખાતર પરમાત્માની પૂજા ઘણી વાર છૂટી હશે, રાઈટ? સાચું બોલો. રોજ સવારે 7 વાગે ઉઠીને 7:30 તમે પૂજા કરવા જતા હો, 8 વાગે નૌકારશી કરીને 8:15 તમે ઓફિસમાં જતા હો. માની લો કે નવરાત્રીમાં એક વખત જોવા ગયા હતા અને એમાં રાતના મોડું થયું અને ઉઠતા મોડું થયું અને મોડું થયું એટલે તમે 8 વાગે ઉઠ્યા. હવે મને જવાબ આપો, શું છોડો, ભગવાનની પૂજા છોડો કે નૌકારશી છોડો? બસ આના આધારે મારે પકડવું છે કે તમારા ભીતરમાં તમે કેન્દ્ર સ્થાનમાં કોને બેસાડ્યા છે. તમે પૈસાને કેન્દ્ર સ્થાન આપ્યું, પ્રસંગને કેન્દ્ર સ્થાન આપ્યું, ભોજનને કેન્દ્ર સ્થાન આપ્યું, તમારા શરીરની આસક્તિને કેન્દ્ર સ્થાનમાં મૂકી છે. પરમાત્મા તમારે મન ઘણી વખત લાગે છે કોર્નરમાં છે. ભગવાન ગમે, ઝડપથી, ભગવાન ગમે. હવે બીજો પ્રશ્ન, ભગવાન સિવાય કઈ ન ગમે, ત્યાં પ્રોબ્લેમ છે. કહી દો, મને ભગવાન પણ ગમે અને સંસાર પણ ગમે નહીં. સંસાર અને ભગવાન ક્યારેય સાથે રહી શકે જ નહીં. તમને ખબર છે, તુલસીએ બહુ સરસ વાત લખી છે, જહાં રામ વહાં નહીં કામ, જહાં કામ વહાં નહીં રામ, તુલસી દોનું ના રહે રજની રવિ એકઠામ. આકાશમાં સૂર્ય હોય તો નીચે ક્યારેય અંધારું ન હોઈ શકે, અને આકાશમાં અમાસ હોય તો નીચે ક્યારેય સૂર્યનો પ્રકાશ ન હોઈ શકે. પ્રકાશ અને અમાસ બે જેમ પેરેલલ ન રહી શકે એમ સંસાર અને ભગવાન બે ક્યારેય એક સાથે રહી જ ન શકે.
તમે સંસારમાં રહો એ વાત જુદી છે, તમારામાં સંસાર ના રહે.